विद्यार्थी मित्रों, ધોરણ 2 વિષય ગુજરાતી જેમાં આપણે છેલ્લે શું જોયેલું ચેપ્ટર નંબર 16 જોડાક્ષરો એટલે કે જોઈન્ટ વર્ડ્સ. તમે બધા જે શબ્દો છે એ બે શબ્દો જ્યારે જોઈન્ટ કરવામાં આવે એટલે કે જોડવામાં આવે તો એ જે શબ્દ બને એને કહેવાશે જોડાક્ષર. એ તમે સારી રીતે સમજી ગયા છો અને તેની જે એક્સરસાઇઝ છે એટલે કે સ્વાધ્યાય છે એ પણ તમે તમારી ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરી દીધું હશે. હવે એની આગળ જુઓ તો શું આપેલું છે, સ્વર ચિહ્નો. અહીંયા તમને પેજ નંબર 53 એટલે કે 53 ઉપર આપેલું છે સ્વર ચિહ્નો. હવે આ બંને શબ્દ છે એને આપણે અલગ પાડવાના છે. સ્વર, સ્વર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, સ્વર એટલે કે અ થી અહ સુધીના જે આપણે સ્વર શીખી ગયા જે તમને અહીંયા આપેલા છે. જુઓ તો અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અમ અને અહ આ બધા જ કહેવાશે સ્વર એટલે કે વોવેલ્સ. અને ત્યાર પછી છે ચિહ્નો. સ્વર અને ચિહ્નો બંને શબ્દ આપણે છૂટા પાડેલા છે તો સ્વર એટલે તો તમે સમજી ગયા કે સ્વર એટલે અ થી અહ, અને ચિહ્નો એટલે કે એનું જે આપણે કોઈ પણ એક ચિહ્ન આપવામાં આવે એના માટે. હવે મારે એ આખો શબ્દ નથી લખવું પરંતુ એના માટે હું કોઈ પણ એક ચિહ્ન એટલે કે સાઇન નક્કી કરી રાખું એ કહેવાશે ચિહ્ન જે તમને અહીંયા આપેલા છે એ આપણે આજે શીખવાના છે. ચલો સૌથી પહેલાં તો આપણે સ્વર જોઈએ. સ્વરમાં પહેલું શું આવે, અ, અ અજગરનો અ. ત્યારબાદ શું આવે, ત્યારબાદ આવે આ અને કાનો આ એટલે કે આ આગ ગાડીનો આ. અની પાછળ શું લગાવવામાં આવે છે, અહીંયા એક ઊભી લીટી એટલે કે આને કહેવાશે કાનો અને કાનો આ. ત્યાર પછી જોઈએ તો શું આવે, ઈ, ઈયળનો ઈ. જ્યાં આ ટૂંકો કરવામાં આવે છે, જે લીટો હોય છે એ ટૂંકો એટલે કે આને કહેવાશે રસ્વય ઈ. ત્યારબાદ જોઈએ તો દીર્ઘ ઈ, રસ્વ ઈ પછી શું આવે, દીર્ઘ ઈ, ઈ ઈસનો ઈ. દીર્ઘ ઈ, દીર્ઘ એટલે કે લાંબુ. હવે જો અહીંયા આ તમને જે લાઈન બતાવી છે એ આના સરખામણીમાં મોટી છે એટલે કે દીર્ઘ, દીર્ઘ ઈ કહેવાશે આને. ત્યારબાદ આવશે ઉતરડનો ઉ એટલે કે રસવાવાળું ઉ. આ કેવું હોય છે, આમાં પણ જ્યારે આ ઉ અને આ જે દીર્ઘ ઉ છે એ બંનેની સરખામણી તમે કરી શકો છો અત્યારે. જે અહીંયા છે એ ટૂંકમાં આવે છે અને જ્યારે ઉ દીર્ઘ ઉ આવશે એ તમને લાંબી લાઈન કરીને આવશે. તો રસવાળું ઉ એટલે કે ઉ ઉતરડનો ઉ. ત્યારબાદ આવે છે દીર્ઘ ઉ એટલે કે ઉ ઊનનો ઉ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આવશે રુ, રુ ઋષિનો રુ. શું આવશે, રુ ઋષિનો રુ. ત્યારબાદ છે અને એક માત્રા એ એટલે કે ઉપર જે આપણે આ લીટો જે આડી લાઈન બનાવીએ એને શું કહેવાશે, માત્રા. અને એક માત્રા શું વચાય, એ. ત્યારબાદ જોઈએ અને બે માત્રા. જો અહીંયા તમને એક જ આડી લાઈન આપેલી છે જ્યારે અહીંયા બે લાઈન આપેલી છે તો એ શું વચાશે, અય. શું વચાશે, અય. અય એરાવતનો અય અને બે માત્રા અય. ત્યારબાદ જોઈએ અને કાનો માત્ર એટલે કે જ્યારે આપણે આ આડી લીટી કર એક ઊભી લીટી કરતા તો એ શું કહેવાય, કાનો. અને આડી લીટી ઉપર કરીએ તો એ કહેવાશે માત્ર. તો આ શું વચાશે, અને કાનો માત્રા ઓ. શું વચાશે, ઓ, ઓ ઓશી કાનો ઓ. ત્યારબાદ જોઈએ તો અહીંયા કાનો આપેલો છે પરંતુ ઉપર કેટલી આડી લાઈન આપેલી છે, બે એટલે આ વચાશે અને કાનો બે માત્રા ઔ. શું વચાશે, અને કાનો બે માત્રા ઔ. ઔ ઔષધિનો ઔ, ઔષધ એટલે કે મેડિસિન દવા. ત્યારબાદ જોઈએ અને માથે મીંડું અમ એટલે કે અ ઉપર ટપકું છે એને શું કહેવાશે, અનુસ્વાર. અમ એટલે કે અને માથે મીંડું અમ, અમથી શું બનશે, અંજીર. ત્યારબાદ છે છેલ્લો સ્વર એટલે કે વોવેલ છે અહ, અ વિસર્ગ અહ. આ જે બે ટપકા છે અને પાછળ તમને દેખાય એને શું કહેવાશે, વિસર્ગ. અ વિસર્ગ અહ. અ જો વિદ્યાર્થી મિત્રો, તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે અહથી કોઈ પણ શબ્દ શરૂ થતો નથી. અહ એટલે કે આ જે માત્ર જે વિસર્ગ છે એનાથી કોઈ પણ શબ્દ બનતો નથી, તેને શબ્દના વચ્ચે અથવા તો શબ્દના અંતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ તો આપણે જોયા કે સ્વર, તો સ્વર તમે શીખી ગયા. હવે છે વાત કરવાની સ્વર ચિહ્નોની, એટલે કે જે આ વોવેલ્સ છે એની સાઇન આપણે જોવાની છે. સ્વર ચિહ્ન નથી. પહેલું સ્વર કયું આવે, અ, તો અ માટે કોઈ પણ સ્વર ચિહ્ન નથી. એટલે કે અ જ્યારે લખે તો એની આગળ પાછળ ઉપર નીચે કે કોઈ પણ માત્રા કે ચિહ્ન આપણે લગાવતા નથી. એટલે અને કાંઈ નહીં અ. શું બોલાશે અહીંયા, અને કાંઈ નહીં અ. અ પછી શું આવશે, આ.
तो अरी पाछळ अहीं शुं લગાવવામાં આવ્યું છે એક ઊભી લીટી તો એને કહેવાશે કાનો અને કાનો આ તા જે ઊભી લીટી છે એ સ્વર ચિહ્ન છે શેનું સ્વર ચિહ્ન છે આનું આની બદલે તમે ખાલી ઊભો લીટો કરો કોઈ પણ સ્વર કે તો વ્યંજનની પાછળ તો એ શું કહેવાશે સ્વર ચિહ્ન આનું એ સ્વર ચિહ્ન છે ત્યારબાદ આવે ઈ તો ઈ માટે આપણે સ્વર ચિહ્ન કઈ રીતે વાપરવાનું છે આવી રીતે દાદાની લાકડી હોય એ ઊંધી લટકાવી દેવાની પણ શેની આગળ એને આગળ લખવાની કે પાછળ તો એ શબ્દની આગળની સાઈડ આવશે જે તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો જો અહીંયા શબ્દની આગળ લગાવવામાં આવે છે એટલે એને કહેવાશે રસ્વ ઈ શું કહેવાશે રસ્વ ઈ ત્યારબાદ આવે દીર્ઘ એટલે કે આ દીર્ઘ એટલે શું થાય મોટી અથવા તો લાંબુ તો દીર્ઘ ઈ જે શબ્દની પાછળ લગાવવામાં આવે છે ત્યારબાદ આવશે ઉ તો ઉ એટલે કોઈ પણ સ્વર કાં તો વ્યંજનની નીચેની સાઈડ આવી રીતે કરવાના આવે છે નિશાન એટલે કે આ સ્વર ચિહ્ન છે ઉનું ત્યારબાદ છે ઉ એટલે કે દીર્ઘ ઉ તો એનું સ્વર ચિહ્ન છે એ પણ શબ્દની નીચે કરવામાં આવે છે જે તમે ઉદાહરણમાં અહીંયા જોઈ શકો છો આ છે રસ્વ ઉ અને આ છે દીર્ઘ ઉ શબ્દની નીચે કરવામાં આવે છે ત્યારબાદ ઉ બાદ આવશે રુ તો રૂને કઈ રીતે કરવામાં આવે જે કોઈ પણ શબ્દ હોય શબ્દની નીચે કરવાનું જેવી રીતે આપણે ઉ લખ્યા તેવી જ રીતે આવી રીતે સી જેવું નિશાન આપવાનું એટલે કે આ સ્વર ચિહ્ન કોનું છે રૂનું જે તમે અહીંયા જોઈ શકો છો એ આપણે આગળ શીખીશું ત્યારબાદ છે પછી આવશે એ એટલે કે કોઈ પણ સ્વર કે વ્યંજન હોય એની ઉપર એક ક્રોસ લાઇન બનાવો એટલે કે એનું એ સ્વર ચિહ્ન છે ત્યારબાદ છે અય તો અયનું સ્વર ચિહ્ન શું આવશે એક માત્રની જગ્યાએ બે માત્ર લગાવવાના ત્યારબાદ છે ઓ તો ઓનું સ્વર ચિહ્ન શું આવશે એક તો કાનો અને એક માત્રા એટલે કે એક કાનો કરવાનો અને એક માત્રા એટલે એક ઊભી લીટી અને એક આડી લીટી ત્યારબાદ છે ઔ તો આમાં એક ઊભી લીટી અને ઉપર બે ક્રોસ લાઇન બનાવવાની બે ત્રાસી લીટી બનાવશો એટલે બનશે ઔ અમ જોઈએ તો કોઈ પણ શબ્દની ઉપર આપણે એક ટપકું લગાવીએ એટલે કે એક ડોટ કરીએ તો શું બનશે અમ એ અમનું સ્વર ચિહ્ન છે અને હવે છેલ્લે જોઈએ કોઈ પણ શબ્દની પાછળની બાજુ બે આવા ટપકા કરશો એટલે કે એ કહેવાશે વિસર્ગ એટલે કે અહ અહનું આ સ્વર ચિહ્ન છે આપણે સ્વર અને સ્વર ચિહ્નો શીખી ગયા હવે એના ઉદાહરણ જોઈએ અ એનું સ્વર ચિહ્ન તો કંઈ નથી એટલે શું કહેવાશે અને કાંઈ નહીં અ તો અહીંયા એક તમને ર લઈને ઉદાહરણ આપવાનું છે અહીંયા કોઈ પણ વ્યંજન લઈને તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે હવે અહીંયા શેના પરથી ઉદાહરણ શીખવાનું છે આપણે ર પરથી અહીંયા તમને ર પ્લસ અ આપેલું છે એટલે કે જે આની પાછળ કોઈ પણ સ્વર ચિહ્ન લાગશે નહીં કારણ કે અ ને કાંઈ નહીં અ આપણે શીખી ગયા ને કે અને કોઈ પણ સ્વર ચિહ્ન નથી એટલે ર જ્યારે તમે બોલો તો જ્યારે તમે એનો ઉચ્ચાર કરો હવે તમે એકવાર ર બોલો તો મારી જોડે ર તો જ્યારે ર બોલો છો તો પાછળ એમાં અનો પણ ઉલ્લેખ થાય છે તો આ બંને ર પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ર એટલે કે આ ર આખો જ રહેશે વ્યંજન એની પાછળ આપણે કોઈ પણ સ્વર ચિહ્ન લગાવ નથી તો ર પરથી એક ઉદાહરણ આપેલું છે તમને એટલે કે એક્ઝામ્પલ છે રસ ર સ કયું ઉદાહરણ આપ્યું છે રસનું તો આ તમે શીખી ગયા હવે જોઈએ આ આ માટે સ્વર ચિહ્ન છે આ એક ઊભી લીટી અહીંયા તમને ગ ઉપરથી સમજવાનું છે આ ઉદાહરણ ગ પ્લસ કાનો એટલે કે ગ પ્લસ કાનો અહીંયા તમારે સ્વર અને વ્યંજન બંને જોડવાના છે જો આ જે છે એ સ્વર ચિહ્ન એ સ્વર છે અને આ છે વ્યંજન તો વ્યંજન ગ છે એની પાછળ આપણે આ સ્વર ચિહ્નને જોડી દઈએ તો શું બનશે ગા ગ પ્લસ કાનો ઇઝ ઇક્વલ ટુ ગા તો ગા પરથી એક શબ્દ આપેલો છે ગાય તો આ તમને હવે યુઝ કરતાં આવડી ગયું હશે આગળ જોઈએ ઈની માત્રા એટલે કે રસ્વ ઈની માત્રા લગાવીએ હવે તમને અહીંયા એ શીખવાનું છે દ પરથી દ પ્લસ રસ્વ ઈનું ચિહ્ન આપેલું છે તો ઇઝ ઇક્વલ ટુ શું બનશે દી દ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ દી અને દિન અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે દિન એટલે કે દિવસ ત્યારબાદ જોઈએ દીર્ઘ ઈ મ પ્લસ દીર્ઘ ઈ આ કોઈપણ શબ્દની પાછળ લાગે છે ઇઝ ઇક્વલ ટુ બનશે મી મી પરથી શબ્દ આપેલું છે મીરા જે કૃષ્ણ ભક્ત હતા એ તમે ઓળખતા જશો એમને ત્યારબાદ છે ક પ્લસ રસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ કુ એટલે કે ક ક જે વ્યંજન છે એને આપણે સ્વર એટલે કે સ્વર ચિહ્ન જે છે એની જોડ આપણે જોઈન્ટ કરવાનું છે તો બનશે કુ કુ પરથી આપેલું છે કુલ એટલે કે ટોટલ ધ આગળ જોઈએ દીર્ઘ ઉ તો છે ધ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ ધૂ તો એના પરથી શબ્દ આપેલો છે ધૂળ એટલે કે ડસ્ટ ત્યારબાદ જોઈએ રુ હવે આ તમારે ધ્યાન આપવાનું છે અહીંયા કે ક પ્લસ રૂનું ચિહ્ન કેવી રીતે આવે નાનો એવો સી કરવાનો પણ આ જે સી છે એ શબ્દની નીચે લગાવવાનો
तो क प्लस આવી રીતે આપણે ઋનું સ્વર જીને લગાવીએ તો ઇઝ ઇક્વલ ટુ શું બનશે ક્રુ એટલે કે ક ની આ જે નીચે આપણે આવો સ્વર જીને લગાવીએ એમાં આપણે ર નો ઉલ્લેખ કરવાનો છે શું બનશે ક્રુ એ જ રીતે હું પ ની નીચે લખું તો બોલાશે પ્રુ મ ની નીચે તો મૃ આ તમારે યાદ રાખવાનું છે કે એની જોડે જ્યારે આ ચિહ્ન લગાવીએ તો ર નો પણ ઉલ્લેખ કરવાનો છે તો આ શબ્દ કયો બન્યો કૃપા શું બન્યો છે કૃપા હવે આપણે જોઈએ અને એક માત્રા એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો અહીંયા ખ દ્વારા તમને ઉદાહરણ આપ્યું છે ખ પ્લસ એક માત્રા ઇઝ ઇક્વલ ટુ ખે એટલે કે ખની ઉપર એક માત્રા કરીએ તો ખે બને એવી જ રીતે હું ગ ઉપર કરું તો બને ગે ઘ ઉપર કરું તો ઘે હવે તમે સમજી ગયા આપણે અહીંયા ખ ઉપરથી એક ઉદાહરણ જોઈએ ખેલ ખેલ એટલે કે રમત તો ખ ઉપરથી એક ઉદાહરણ શું બન્યું ખેલ ત્યારબાદ જોઈએ બે માત્રા એટલે કે અય વ પ્લસ બે માત્રા ઇઝ ઇક્વલ ટુ વૈ શું બનશે વૈ એટલે કે વૈદ શું બને છે અહીંયા વૈદ એટલે કે ડૉક્ટર ત્યારબાદ જોઈએ ઓનું ઉદાહરણ શું આપેલું છે પ પ્લસ કાનો એક માત્રા ઇઝ ઇક્વલ ટુ પો હવે હું અહીંયા ખ અને આ કાનો માત્રા લગાવું તો બને ખો એવી જ રીતે હું ગમા યુઝ કરું સ્વર ચિહ્ન તો ગો એ તો હવે તમે પ ઉપરથી ઉદાહરણ જોવો તો શું આપેલું છે પોળ પ ઉપરથી આપેલું છે પોળ તો પોળ એટલે શું થાય શેરી અથવા તો ગલી મોહલ્લો એને આપણે પોળ કહીએ છીએ ત્યારબાદ જોઈએ અવ એટલે કે અમાં આપણે શું લગાવવાનું છે કાનો બે માત્રા તો ન અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે ન પરથી ન પ્લસ કાનો બે માત્રા તો બનશે ઇઝ ઇક્વલ ટુ નવ શું બનશે નવ ઉદાહરણ આપ્યું છે નૌકા શું બોલાશે એટલે વચ્ચે આપણે વનો ઉલ્લેખ કરવાનો નૌકા નૌકા એટલે કે હોડી અમ એટલે કે કોઈ પણ શબ્દ સ્વર વ્યંજન હોય એની ઉપર આપણે ટપકું કરવાનું છે આ ટપકું છે એને અનુસ્વાર કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર ચ પ્લસ અનુસ્વાર ઇઝ ઇક્વલ ટુ ચમ શું બનશે આ ચન તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ ચંદ્ર આ ચ જે અનુસ્વાર કરીએ એને આપણે નનો ઉલ્લેખ કરવાનો છે જે રીતે નૌકામાં વનો ઉલ્લેખ કરીએ છીએ એ રીતે ચની ઉપર આપણે અનુસ્વાર લગાવીએ તો નનો ઉલ્લેખ થશે ચન એટલે કે બનાવ્યું છે અહીંયા ચંદ્ર હવે આગળ જોઈએ અહ એટલે કે અ વિસર્ગ અહ આપણે કોઈ પણ સ્વર કે વ્યંજનની પાછળ બે ટપકા કરવાના છે મ પરથી ઉદાહરણ જોઈએ મ પ્લસ વિસર્ગ ઇઝ ઇક્વલ ટુ મહ એટલે કે આમાં જે આ બે ટપકા છે કયા શબ્દનો ઉલ્લેખ કરે છે હનો હ રનો હ એ આપણે એને શબ્દની સાથે મેચ કરવાનો જોઈન્ટ કરવાનો હવે મ આપેલું છે મની પાછળ આપણે હ લગાવીએ એટલે કે આ અનુસ્વાર લગાવીએ તો સોરી વિસર્ગ લગાવીએ તો શું બનશે મહ મ અને અનુસ્વાર વિસર્ગ એટલે બનશે મહ તો અહીંયા શું બન્યું શબ્દ નમઃ જો અહીંયા નથી શરૂઆત નથી થતી કારણ કે ન પાછળ આપણે મેં તમને કહ્યું ને એમ આ જે વિસર્ગ છે એનાથી કોઈ પણ શબ્દની શરૂઆત નથી થતી તો અહીંયા શબ્દ આપેલો છે નમઃ શું આપ્યું છે નમઃ એટલે કે નમવું કોઈને નમસ્કાર કરવા તો વિદ્યાર્થી મિત્રો આ સ્વર અને સ્વર ચિહ્નો તો તમે આજે શીખી ગયા હવે સ્વર ચિહ્નોને આપણે વ્યંજનમાં ઉપયોગ કરતા શીખીશું પરંતુ એ આપણે આગળના વિડીયોમાં જોઈશું જે તમે બારકશ્રી તમારે શીખવાની છે હવે બારકશ્રીમાં શું આવશે કે ક થી લઈને જ્ઞ સુધી તમારે આ બધા જે સ્વર ચિહ્નો છે એ અથી લઈને અહ સુધીના એ તમારે એમાં લગાવતા શીખવાનું છે ત્યાં તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે જે સ્વર ચિહ્નો છે અને સ્વર એને કઈ રીતે ઉપયોગમાં લેવા એ આ પેજમાં તમારે શીખવાનું રહેશે